लेसन नंबर 5 कोरो काचो ब्रिनो चांदो। इस लेसन पे हम आज डिस्कस करने वाले हैं। तो इस लेसन में हमें पहले एक पोयम दी हुई है, तो सबसे पहले हम पोयम के बारे में डिस्कस करेंगे। तो पोयम, तबड़क 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 कर दो, घोड़ो मारो दौड़ियो जाए, एक आवाजे भागे बिल्ली, भले वाघनी मासी थाए, ऊंचा जाड़ा हाथी भाई सुंड फलावता हाल्या जाए, लुच्चा लुच्चा सियाड़ भाई सौने छेत्री चाल्या जाए, ससला भाई छलांग मारी कुदता कुदता हाफी जाए, काचबा भाई तो धीमे धीमे आगड़ आगड़ हाल्या जाए, काचबा भाई तो धीमे धीमे आगड़ आगड़ हाल्या जाए। तो अब हम पोयम की समझूती के बारे में डिस्कस करेंगे। तो तमने बताने पोयम सांभळीने आइडिया आई गयो हशे कि आ पोयम नी अंदर जुदा जुदा प्राणियों एटले के एनिमल्स नी वात करवामां आवी छे। तो पहली जे लाइन छे एमां तबड़क 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 करतो घोड़ो मारो दौड़ियो जाए, तो तमने बधाने खबर ज हशे कि ज्यारे घोड़ो दौड़े त्यारे तबड़क 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 एवो अवाज आवे छे। तो तबड़क तबड़क करतो मारो घोड़ो दौड़ियो जाए छे, एक अवाजे भागे बिल्ली भले वाघनी मासी खाए। शू कहे छे? हूँ एक ज अवाज करूँ ने तो बिल्ली भागी जाए, भले ए वाघनी मासी थती। तो तमे पहला के आगळ पोयम सांभळी हशे ने कि कंईक वार्ता के मां आवे छे કે આવી રીતે કે વાઘની માસી બિલ્લી ખાય, કેમ કે વાઘના શરીર પર જેવા પટ્ટા હોય છે એવા જ પટ્ટા બિલ્લીના શરીર પર પણ હોય છે। તો એક અવાજે ભાગે બિલ્લી ભલે વાઘની માસી થાય, તો આપણે એક અવાજ કરીએ ને બિલાડી ઘરે આવી હોય ને તમને કદાચ આઈડિયા હશે કે આપણે એક અવાજ કરીએ ને તો પણ બિલાડી ભાગી જાય, ભલે ને એ વાઘની માસી થાય। તો શબ્દ સમજૂતીની અંદર જોઈએ તો બિલ્લી એટલે બિલાડી, ઊંચા જાડા હાથી ભાઈ, તો હાથી ભાઈ ઊંચા અને જાડા હોય છે, સુંડ હલાવતા હાલ્યા જાય, તો એ જ્યારે ચાલે ત્યારે એમની સુંડ આમ હલતી હોય છે, તો હાલ્યા જાય એટલે હાલ્યા એટલે ચાલવું ચાલ્યા। ભાઈ જ્યારે ચાલે ત્યારે એમની સૂંડ હલતી હોય છે, લુચ્ચા લુચ્ચા શિયાળ ભાઈ સૌને છેતરી ચાલ્યા જાય, તો શિયાળ લુચ્ચું હોય કે ગમે ત્યારે બધા પ્રાણીઓને એ છેતરતું જ હોય છે, એટલા માટે અહીંયા પોયમની અંદર કીધું છે કે શિયાળ ભાઈ લુચ્ચા હોય જે હંમેશા સૌને છેતરતા હોય છે। સસલા ભાઈએ છલાંગ મારી કૂદતા કૂદતા હાંફી જાય, તો સસલા ભાઈ તો તમને ખબર હશે દોડા દોડા જ કરતા હોય, ક્યારેય આપણે સસલાને પકડી જ ના શકીએ, તો સસલા ભાઈ કુદમ કૂદ કરતા હોય છે અને કુદમ કૂદ કરતા કરતા એ હાંફી જાય છે। કાચબા ભાઈ તો ધીમે ધીમે આગળ આગળ હાલ્યા જાય, તો કાચબા ભાઈની ચાલ તમને બધાને ખબર જ હોય એ બહુ ધીમી ગતિમાં ચાલતા હોય, એટલા માટે અહીંયા કીધું છે કે કાચબા ભાઈ ધીમે ધીમે આગળ આગળ ચાલ્યા જાય। अब हम इस लेसन में आगे बढ़ेंगे। तो हमें एक स्टोरी दी हुई है, तो हम स्टोरी के बारे में डिस्कस करेंगे। तो स्टोरी का नाम क्या है? बेरंग बल्यू रंगी। बेरंग, बेरंग एटले रंग वगरनू, ए केवू बनी जाय छे? रंगी एटले रंग वाळू। तो अब हम स्टोरी देखते हैं, तो स्टोरी स्टार्ट करते हैं। चौमासु पूरु थवा आवेलू, आरवना घरनी आसपास કેટલાક પતંગિયા ઉડા ઉડ કરતા હતા, તેમાં એક પતંગિયું સાવજ રંગ વગરનું હતું। આરવનું ધ્યાન તેના પર ગયું, તેને નજીકથી જોવા તે પાસે ગયો, બંનેની દોસ્તી થઈ ગઈ। આરવે તેના નવા મિત્રનું નામ પાડ્યું બેરંગ। તો શું કહે છે? ચોમાસું પૂરું થવા આવેલું, એટલે ચોમાસું હવે પૂરું થવાની તૈયારીમાં જ હતું। આરવના ઘરની આસપાસ કેટલાક પતંગિયા ઉડાઉડ કરતા હતા, તો આરવ જે હતો એ છોકરાનું નામ છે, તો આરવ એની ઘર એના ઘરની આસપાસ કેટલાય પતંગિયા ઉડાઉડ કરતા હતા, તેમાં એક પતંગિયું સાવજ રંગ વગરનું હતું। એમાં એક પતંગિયું હતું એ સાવ રંગ વગરનું હતું, મેં કીધું ને કે પેરંગ એટલે રંગ વગરનું, તો એ જે ઘરની આસપાસ જે પતંગિયા હતા એમાં બીજા ઘણા ઘણા બધા પતંગિયા હતા,
એમાં એક પતંગિયું સાવ રંગ વગરનું હતું. આરવનું ધ્યાન તેના પર ગયું. તો જે રંગ વગરનું પતંગિયું હતું એના પર આરવનું ધ્યાન ગયું. તેને નજીકથી જોવા તે પાસે ગયો. પતંગિયાને નજીકથી જોવા માટે એ પતંગિયાની પાસે ગયો. બંનેની દોસ્તી થઈ ગઈ એટલે બંને ફ્રેન્ડ બની ગયા. દોસ્તી તો શબ્દાર્થની અંદર જોઈએ દોસ્તી એટલે મિત્રતા, ભાઈબંધી. દોસ્તી તો મિત્રતા અથવા તો ભાઈબંધી. તો આરવ અને એ પતંગિયાની દોસ્તી થઈ ગઈ. આરવે તેના નવા મિત્રનું નામ પાડ્યું બેરંગ. આરવે શું કર્યું, તેનો જે નવો ફ્રેન્ડ બની ગયો હતો એનું નામ પાડ્યું બેરંગ. આરવ કહે, બેરંગ હું તારું ચિત્ર બનાવું? બેરંગ કહે, ચોક્કસ. આરવ તો બેઠો કાગળ પેન્સિલ અને મિણિયાર રંગ લઈને. તેણે તો તદ્દન બેરંગ જેવું જ ચિત્ર દોરી કાઢ્યું. બેરંગને પણ પોતાનું ચિત્ર ગમ્યું, એ હસ્યું. તો શું કહે છે આગળ, આરવે શું કહ્યું બેરંગને? આરવ કહે, બેરંગ હું તારું ચિત્ર બનાવું? તો આરવે બેરંગને પૂછ્યું કે હું તારું ચિત્ર બનાવું? તો બેરંગ કહે, ચોક્કસ. બેરંગે શું એને કહ્યું કે હા ચોક્કસ હું મારું ચિત્ર બનાવું. આરવ તો બેઠો કાગળ પેન્સિલ અને મીણિયા રંગ લઈને. તો આરવ તો ચિત્ર દોરવા માટે કાગળ પેન્સિલ અને કલર લઈને બેસી ગયો. તેણે તો તદ્દન બેરંગ જેવું જ ચિત્ર દોરી કાઢ્યું. તો આરવે છે ને તદ્દન એના જેવું જેવું બેરંગ હતું, જેવું પતંગિયું હતું એના જેવું જ ચિત્ર દોરી કાઢ્યું. બેરંગને પણ પોતાનું ચિત્ર ગમ્યું, એ હસ્યું. શું કહે છે, બેરંગ જે હતું એણે પોતાનું ચિત્ર જે દોરેલું હતું એ જોયું અને એને પોતાનું જે દોરેલું ચિત્ર હતું એ ખૂબ જ ગમી ગયું જે આરવે દોર્યું હતું એ. અને પછી એ બેરંગ હસવા લાગ્યું ચિત્ર જોઈને. આગળ આરવને મજા પડી ગઈ. તેણે પૂછ્યું, બેરંગ તારા ચિત્રમાં રંગ પૂરું? બેરંગ કહે, હા હા. આરવે બેરંગના ચિત્રમાં રંગ પૂરવાના શરૂ કર્યા. આરવ જેમ જેમ રંગ પૂરતો જાય તેમ તેમ બેરંગ પર સાચુકલો રંગ ચડતો જાય. શું કહે છે, આરવને મજા પડી ગઈ. તેણે પૂછ્યું, બેરંગ તારા ચિત્રમાં રંગ પૂરું? તો આરવને તો ચિત્ર દોરવાની મજા પડી ગઈ હતી એટલે આરવે બેરંગને પૂછ્યું કે હવે હું તારા ચિત્રમાં રંગ પણ પૂરું? તો બેરંગ શું કહે, હા હા પૂરું તાર. તો બેરંગે શું કીધું આરવને કે હા હા તું તાર મારા ચિત્રમાં રંગ પૂર. આરવે બેરંગના ચિત્રમાં રંગ પૂરવાના શરૂ કર્યા. તો આરવે જે બેરંગ હતો એના ચિત્રમાં રંગ પૂરવાના શરૂ કર્યા. આરવ જેમ જેમ રંગ પૂરતો જાય તેમ તેમ બેરંગ પર સાચુકલો રંગ ચડતો જાય. શું કહે છે, આરવ જે છે એ જેમ જેમ રંગ પૂરતો જાય એમ જે બેરંગ હતો એ ચિત્રમાં રંગ પૂરતો હતો પણ બેરંગ જે રિયલ પતંગ હતું એની પર પણ સાચુકલો રંગ ચડતો જતો હતો. સાચુકલો એટલે સાચે જ. અને અહીંયા મેં બેરંગનો શબ્દાર્થનો અર્થ કીધો તો બેરંગ એટલે રંગ વગરનું. તો આરવ રંગ પૂરતો હતો ચિત્રમાં એમ બેરંગ પર પણ સાચુકલો રંગ ચડતો જતો હતો. બેરંગ તો ખુશ ખુશ થઈ ગયો. તે કહે, જરા પાંખની કિનારી પર જાંબુડી રંગ કરી દે અને આ વચ્ચેના ખાનામાં પીળો રંગ ભરી દે. થોડી વારમાં તો બેરંગ બની ગયું રંગીન. તો શું કહે છે સ્ટોરીમાં, બેરંગ તો ખુશ ખુશ થઈ ગયો. બેરંગ તો આનંદમાં આવી ગયો પોતાને કલરમાં જોઈને. તે કહે, જરા પાંખની કિનારી પર જાંબુડી રંગ કરી દે. બેરંગે આરવને શું કીધું કે જરા જે પાંખો છે એની કિનારી પર જાંબુડી રંગ કરી દે. જાંબુડી એટલે જાંબલી, આપણે ઇંગ્લિશમાં પર્પલ કહીએ છીએ ને એમ. તો જાંબુડી. એટલે જાંબલી કલર. તો એણે એવું કીધું કે એની પાંખોમાં જાંબલી કલર પૂરી દે અને આ વચ્ચેના ખાનામાં પીળો રંગ ભરી દે. અને જે વચ્ચેનું જે ખાનું હતું એની અંદર પીળો રંગ ભરી દે. થોડી વારમાં તો બેરંગ બની ગયું રંગીન. તો થોડીક વાર આરવે જ્યાં સુધી બધા કલર કરી દીધા એટલામાં તો બેરંગ પણ બની ગયું રંગીન, એટલે અલગ અલગ કલરવાળું. એટલે અહીંયા સ્ટોરી આપણી પૂરી થાય છે. એટલે જ સ્ટોરીનું નામ આપ્યું છે બેરંગ.